બનાસકાંઠાની વાવ બેઠક પર કમળ ખીલ્યું, અત્યંત રસાકસી ભર્યા જંગમાં ભાજપનો વિજય. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય, જ્યારે સ્વરૂપજી ઠાકોરને મળ્યા 92,129 મત. ગુલાબસિંહ રાજપૂતને મળ્યા 89,693 મત. માવજી પટેલે મળ્યા 27,183 મત. અંતિમ 3 રાઉન્ડમાં ભાજપે બાજી મારી. ભાજપ ઉમેદવાર સ્વરૂપજીની જીતથી પરિવારમાં ખુશી. પરિવારજનોની સાથે ગ્રામજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. સ્વરૂપજીના ઘરે એકબીજાને જીત બદલ મોં મીઠું કરાવ્યું. સ્વરૂપજીના પિતાએ કહ્યું કે આ અમારી જીત નહીં, પરંતુ વાવ વિધાનસભા વિસ્તારના તમામ લોકોની જીત. જ્યારે સ્વરૂપજીની માતાએ કહ્યું કે વાવ વિધાનસભાની જનતાનો અમે આભાર માનીએ છીએ, અમારા ઘરે ફરી દિવાળી આવી. વાવ બેઠક પર ભાજપની જીતને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધાવી. નીતિન પટેલે જણાવ્યું કે વાવ બેઠક જીતવા કોંગ્રેસે ખૂબ જોર લગાવ્યું હતું, પરંતુ અંતે તેમના હાથ હેઠા પડી ગયા. શરૂઆતમાં ભલે કોંગ્રેસ આગળ હતી, પરંતુ અમને વિશ્વાસ હતો કે અમે લીડ કાપી શકીશું. વાવ બેઠક પર ભાજપને જીત અપાવવા બદલ અલ્પેશ ઠાકોરે મતદારોનો આભાર વ્યક્ત કર્યો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભાજપે કરેલા વિકાસના કામો પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. આ જીત નકારાત્મકતાની જીત છે. વાવ બેઠક પર કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા ન હતો. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે હાર સ્વીકારી પ્રજાનો ચુકાદો માથે ચડાવ્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ચૂંટણીમાં જે પણ કચાશ રહી ગઈ હશે તે આગામી સમયમાં દૂર કરવામાં આવશે. અપક્ષ ઉમેદવારી કરનારા માવજી પટેલે પણ હાર સ્વીકારી. વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો. કહ્યું કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લી ઘડીએ થોડા મતથી હારનો સામનો કરવો પડ્યો. ભાજપની જીત બદલ ઉમેદવારને અભિનંદન આપ્યા. વિપરીત સંજોગોમાં દરેક કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડ્યા એમનો પણ આભાર વ્યક્ત કર્યો. વાવ પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રમાં થયેલી ભાજપની બમ્પર જીતની અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી. ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જોરશોરથી ઉજવણી કરી. શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવની ઉજવણીમાં ભાજપ પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતના જશ્નની જામનગર ભાજપ દ્વારા ઉજવણી. વિધાનસભા અને પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય બાદ જામનગર ભાજપે ઉજવણી કરી. ફટાકડા ફોડી, પરસ્પર મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ. ધારાસભ્યો, સંગઠનના આગેવાનો, કાર્યકરો જોડાયા. મુંબઈમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ. મુંબઈની 36 પૈકી 26 બેઠકો મહાયુતિ પાસે, વિદર્ભની 62 બેઠકો પૈકી 43 બેઠકો મહાયુતિ પાસે. વિદર્ભની 62 પૈકી અડધાથી વધુ બેઠકો એકલા ભાજપ પાસે. વિદર્ભમાં 62 પૈકી 34 બેઠકો પર ભાજપનો ભગવો. પશ્ચિમ મહારાષ્ટ્રની 58 પૈકી 43 બેઠકો મહાયુતિ પાસે. કોંકણ ક્ષેત્રની 75 પૈકી 58 બેઠકો પર મહાયુતિએ મેદાન માર્યું. મરાઠાવાડની 46 બેઠકો પૈકી 34 બેઠકો પર મહાયુતિની જીત. ઉત્તર મહારાષ્ટ્રની 47 પૈકી 39 બેઠકો પર મહાયુતિની જીત. મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત બાદ મહાયુતિની પ્રથમ બેઠક મળી. વર્ષા બંગલો ખાતે મળી મહાયુતિના નેતાઓની બેઠક. બેઠકમાં એકનાથ શિંદે, ફડણવીસ અને અજિત પવાર ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ મહાયુતિએ યોજી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ. શિંદે, ફડણવીસ અને અજિત પવારે એકબીજાને મીઠાઈ ખવડાવી. ફડણવીસે મહારાષ્ટ્રના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું કે આ વિજય મોદી પ્રત્યે મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે. મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે અને આ મહાયુતિની રેકોર્ડ બ્રેક જીત કહી શકાય. વિરોધીઓ ઝીરો સાબિત થયા. તો દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું. 46 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ ગઠબંધન 24 બેઠક પર શાનદાર જીત મેળવી, જ્યારે કોંગ્રેસ 7 બેઠક પર જીત મેળવી, ટીએમસી 6, સપા 2 અને આમ આદમી પાર્ટી 3 બેઠકો પર જીત મેળવી છે. ચૂંટણી પહેલા આ 46માંથી 27 બેઠકો વિપક્ષ પાસે હતી, જેમાંથી એકલા કોંગ્રેસ પાસે 13 બેઠકો હતી, જ્યારે એનડીએ પાસે ભાજપની 11 બેઠકો સહિત કુલ 17 બેઠકો હતી.
ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. 9 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપની શાનદાર જીત થઈ છે. સમાજવાદી પાર્ટીને માત્ર બેઠકો મળી છે. ખાસ વાત એ છે કે કુંદરકી બેઠક પર ભાજપે 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે એકમાત્ર હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ ઉમેદવાર રામવીર ઠાકુર જંગી લીડ સાથે શાનદાર જીત મેળવી આ બેઠક સપાનું ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ભાજપે સપાનું ગઢ તોડી નાખ્યું. ગીર સોમનાથમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને ચિંતન શિબિરમાં મળવા જતા આપના પ્રવીણ રામની પોલીસે અટકાયત કરી. તાલાલામાં ભેગા થયેલા પ્રવીણ રામ અને આગેવાનોની પોલીસે કરી અટકાયત. પ્રવીણ રામે સોમનાથ મંદિરે દર્શન કરવાની વાત કરી છતાં પોલીસે અટકાયત કરી. ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવાની જગ્યાએ અધિકારીઓનું મોર્નિંગ વોક દેખાયું. વડોદરામાં સ્થાયી પહેલાની સંકલનમાં મહિલા કાઉન્સિલરનો બળાપો. ચેરમેને ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ચાલુ સ્ટેન્ડિંગ બેઠકમાં ચેરમેને કામો મુલતવી કરવાનું કહી જગ્યા પરથી ઉભા થઈ ગયા. અન્ય મહિલા સભ્યે શહેર પ્રમુખને ફોન કરવાનું કહેતા તમારા કામ નહીં કરું એવું કહી ચેરમેને ફરી સ્ટેન્ડિંગ મીટિંગ ચાલુ કરી. સુરત ઓલપાડના કુવાદ ગામે કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો. રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં સ્નેહમિલન સમારોહ યોજાયો. ઘન કચરાના ટેમ્પા સહિતની લોકાર્પણ વિધિ કરવામાં આવી. બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું. નલિયામાં સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં બરફવર્ષા થઈ. કુપવાડા સોનમર્ગમાં બરફ પડતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. પર્વતો પર બરફ પડતા સુંદર નજારો જોવા મળ્યો. કેટલીક જગ્યાએ રસ્તાઓ પર બરફ પડતા વાહન ચાલકોને હલાકી. અમદાવાદમાં નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરાઈ. નારોલના લાંભા રોડ પરથી પકડાયો નકલી પોલીસ અધિકારી. ગાડી પર પોલીસ જેવા લાઇટ મૂકી રોફ જમાવતો હતો. ગાડી પર પોલીસ અને ડીવાયએસપીનું લખાણ પણ લખ્યું હતું. પોલીસની ખોટી ઓળખ આપી રોફ જમાવતો આરોપી. નારોલ પોલીસે આરોપી વિરાજ મેઘા સામે હાથ ધરી છે કાર્યવાહી. સુરત શહેરના પાલ અડાજણ વિસ્તારમાં ચોરીની ઘટના. અડાજણ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટી પાસેથી સાયકલ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. ચોરીની ઘટના પોલીસ પેટ્રોલિંગ પર વધતા અનેક સવાલ. આણંદ પેટલાદના દંતેલી ગામે લૂંટારુઓનો તડકાટ. મોડી રાત્રે તસ્કરોએ રમેશ ડહાયાભાઈ એન્ડ કંપનીમાં લૂંટ કરી. તમાકુનો વેપાર કરતી પેઢીમાં લૂંટ કરી તસ્કરો ફરાર. બંદૂકની અળીએ પેઢીના માલિકને બનાવ્યા બંધક. માલિકને વાયરથી બાંધીને તિજોરીમાંથી લૂંટી રોકડ 9,04,000 થી વધુ ચડ્ડી બનિયાન અને બુકાનીધારી શખ્સોએ લૂંટ કરી. આણંદ ઇકો કારમાં ગેસ ભરાવતા સમયે બ્લાસ્ટ. ભાલેજ પાસે આવેલા ચરોતર ગેસ સ્ટેશનની ઘટના છે. બ્લાસ્ટને કારણે ગેસ સ્ટેશનનું નુકસાન થયું છે. બે વાહનો અને ગેસ સ્ટેશનના ઇન્ટિરિયરને નુકસાન પહોંચ્યું. સદનસીબી ઘટનામાં કોઈ જાનહાની નથી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ઠગી કરતી બે અલગ અલગ ટોળકીને ઝડપી પાડવામાં આવી. સાયબર ક્રાઇમે સુરતના ઉત્તરાયણ વિસ્તારના એમબીસી કોમ્પ્લેક્સમાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પર બોગસ પેઢીઓ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો આરોપ છે, જેના આધારે તેઓ બેંક એકાઉન્ટ મેળવી સાયબર ક્રાઇમને અંજામ આપતા હતા. રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત. 20 જેટલી દુકાનોમાં પૂરતો જથ્થો ન આવતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ. રજૂઆત છતાં પુરવઠામાંથી જથ્થો ન મળ્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ. તુવેરદાળ માટે 100% રૂપિયા ભર્યા છતાં માત્ર 30% જ જથ્થો અપાયો. પૂરતો જથ્થો ન આવતા હોવાથી ગ્રાહકોને તુવેર દાળ ન મળતા ઘર્ષણ થાય છે. સરકારમાંથી જથ્થો મોડો આવતા દુકાનોમાં જથ્થો પહોંચ્યો નથી. વહેલી તકે સરકાર પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપે તેવી વેપારીઓની માંગ, જેથી ગ્રાહકોને પણ સમયસર જથ્થો આપી શકાય.
સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રએ કાર્યવાહી કરી છે. તંત્રએ રસ્તા પર નાળચંડરૂપ દબાણો દૂર કર્યા છે. સુરત પોલીસ અને મનપા તંત્રએ સંયુક્ત કામગીરી કરી 273 ટ્રાફિક સિગ્નલોના ટાઈમિંગ સેટ કર્યા. 96 સ્થળો પરથી બિનજરૂરી બમ્પ દૂર કર્યા. 36 જગ્યાઓ પર સર્કલોને ફરીથી ડિઝાઇન કર્યા. 104 સ્થળો પર રોડ પાર્કિંગની કામગીરી કરી. 178 જગ્યાઓ પર ટ્રાફિક સાઇનની કામગીરી. વડોદરામાં બહુચર્ચિત અઘોરા સિટી સેન્ટરની હરાજી કરાઈ. 711 કરોડનું લેણું બાકી રહેતા એલઆઈસી દ્વારા હરાજી કરાઈ. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે બાકી નાણાંની વસૂલાત માટે હરાજી કરી. એલઆઈસીએ બાલાજી કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટને નાણાંનું ધિરાણ કર્યું હતું. વડોદરાના સૌથી મોટા પ્રોજેક્ટને નાણાંનું ધિરાણ કર્યું હતું. નાણાંની વસૂલાત બાકી હોવાથી એલઆઈસી દ્વારા કાર્યવાહી. રાજકોટ જેતપુરના પીઠળિયા ટોલ પ્લાઝાએ લોકોનો હોબાળો. લોકલ વાહનોના ટોલટેક્સ વધારતા લોકોમાં આક્રોશ. લોકલ વાહનનો ટોલટેક્સ 10 થી વધારી 25 રૂપિયા કરતા રોષ. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશને કરી રજૂઆત. બંને સંસ્થાએ આવેદન આપી ભાવ વધારો કરતા પરત ખેંચવાની માંગ. ભાવ વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી. અરવલ્લીના મેઘરજમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો વિરોધ. મેઘરજથી પંચાલ રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. રસ્તા પર આડશો મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. છેલ્લા 8 દિવસથી ઇન્દિરાનગરમાં પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ. જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાનો કર્યો નિર્ણય. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ડોક્યુમેન્ટ અપડેટ માટે લોકોની ભીડ જામી. મામલતદાર કચેરી ખાતે ઈ કેવાયસી માટે લોકોની કતારો જોવા મળી. સમગ્ર પંથકમાં માત્ર એક જ સેન્ટર હોવાથી લોકોની હેરાનગતિ. 50 ટોકન ઇસ્યુ થતા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી. લોકોની માંગ છે કે વધારે આધાર સેન્ટર ખોલવામાં આવે જેથી સ્થાનિક લોકોને મુશ્કેલીઓ ન પડે. જામનગર દરિયાઈ સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન તપાસ. એલસીબી, એસઓજી, મરીન પોલીસ સહિતની વિવિધ ટીમો છે. ટીમ દ્વારા તપાસ કરાઈ. શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી પણ તપાસમાં જોડાયા. બેડી મરીન પંચે સિક્કા જોડિયાનો પોલીસ સ્ટાફ પણ જોડાયો. જિલ્લાના વિવિધ દરિયાકાંઠા વિસ્તારમાં ચેકપોસ્ટ કાર્યરત. રાઉન્ડ ધી ક્લોક દરિયામાં પેટ્રોલિંગ. દરિયા કિનારે 2 દિવસ સુધી સુરક્ષા અભિયાન ચાલશે. ગૌ તસ્કરોનો પીછો કરતા દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ. ગામભોઈ પોલીસને અરજી આપવા છતાં ફરિયાદ નહીં નોંધાતા એસપીને રજૂઆત. તાત્કાલિક ગૌ તસ્કરોને પકડવા કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ. સુરેન્દ્રનગરમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોના સ્પેર પાર્ટસની ચોરીની ફરિયાદ. જિલ્લા પોલીસે ડિટેઇન કરેલા બાઇકમાંથી ચોરાઈ બેટરી અને હોર્ન. બાઇકની અન્ય એસેસરીઝ પણ ચોરાતા યુવકે નોંધાવી ફરિયાદ. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન યુવકે નોંધાવી ફરિયાદ. સમગ્ર ફરિયાદ સાંભળી પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા. ભરૂચ અંકલેશ્વરમાં ચોર આવ્યા હોવાની ગેરસમજ થતા દોડધામ મચી. દરવાજો ઇન્ટરલોક થઈ જતા મકાન માલિકને ચોર ઘૂસ્યા હોવાની ગેરસમજ. મકાન માલિકે ચોર ચોરની બૂમો પાડતા આસપાસના લોકો પણ દોડી આવ્યા. પોલીસને પણ ઘટનાની જાણ કરતા પોલીસની એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ઇન્ટરલોક ખોલવામાં આવતા ઘરમાં ચોર ન હોવાનું સામે આવ્યું. રાજકોટમાં બનશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગરના રામપર ગામે 300 કરોડના ખર્ચે 5100 નિરાશ્રિત અને અશક્ત વડીલો રહી શકે એ માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાશે. આ વૃદ્ધાશ્રમના લાભાર્થી આજથી 1 ડિસેમ્બર સુધી મોરારી બાપુ રામકથાનું આયોજન કરવામાં આવ્યું.